पोस्ट कोविड सिंड्रोम ऑल्सो नोन एज लॉन्ग कोविड एटले कि कोविड पत्या पछी कोविड नेगेटिव टेस्ट थया पछी पण जे महिनाओं ने महिनाओं माटे अमुक पेशंट्स ने सिम्टम्स फील थता होय छे इमने सिम्टम्स क्या रूप में तो के थकान महसूस थती होय छे स्टेमिना ओछो थई गयो होय एवुं लागतुं होय छे दिवस पते एनी पहेला ज घरे जईने सूई जवानुं मन थतुं होय छे श्वास लेवामां अमुक वखत तकलीफ पड़ती होय छे आज बधी वस्तुओने आपणे पोस्ट कोविड सिंड्रोम कहेता होय छे तो हूँ आज अहींया तमने समजावा आव्यो छुं कि पोस्ट कोविड सिंड्रोम छे शुं एना माटे शुं कराय अने केवी रीतना अमारी सर्विसेसनो लाभ लेवाय ताकि तमने लॉन्ग टर्म कॉम्प्लिकेशन्स ना थाय पोस्ट कोविड रिहेबिलिटेशन ने आपणा बधाने हवे जरूर छे तमने कोविड थयुं होय के ना थयुं होय एक्सरसाइजथी दूर भागवुं खोटुं छे શું છે આ પોસ્ટ કોવિડ રિહેબિલિટેશન શું છે જેવી રીતના તમે અગર ફૂટબોલર હોવ કે ક્રિકેટ રમતા હોવ અને એક વર્ષ સુધી તમે કંઈ જ રમ્યા ના હોવ ખાલી ખાટલા પર પડી રહ્યા હોવ ખાતા પીતા મજા કરતા હોવ અને એક દિવસ તમને આવીને તમારા કોચ કહે કે ચલો આજે આપણે મેચ રમવી છે તો એ તમારાથી ના રમાય રમવા પણ જાઓ તો 10 મિનિટમાં થાકી જાઓ જેટલા બી મોટા એથ્લીટ હોવ તમે એક્સરસાઇઝ કર્યા વગર પ્રેક્ટિસ કર્યા વગર રમી શકો નહીં એ જ રીતના કોવિડ વખતે જે લોકોને કોવિડ થયું એ બધાને શ્વાસ લેવામાં તકલીફ મહેસૂસ થયો હોય કે ના થયો હોય પણ શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી ખરી રેસ્પિરેટરી મસલ્સ એટલે કે જે મસલ્સનું કામ તમને શ્વાસ લેવામાં મદદ કરવાનું છે એ મસલ્સને કોવિડ એ અફેક્ટ કર્યું હતું ખરું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે હવે તમે કોવિડથી બહાર આવ્યા હો તો એ મસલ્સને પાછી તમે ટ્રેનિંગ આપો અને ટ્રેનિંગ એક ગાઈડેડ મેનરમાં આપો એક ફૂટબોલર ફૂટબોલર એટલે હોય છે કારણ કે એના પાસે એક કોચ હોય છે જે એને શીખવાડે કેવી રીતના એક્સરસાઇઝ કરવાનું અને કેવી રીતના રમવાનું એ જ રીતના આપણા બધાને કોવિડ પછી હવે જરૂર છે આપણા રેસ્પિરેટરી મસલ્સને પ્રેક્ટિસ કરાવડાવવાની એમને પાછી એમાં તાકાત લાવવાની તાકી પોસ્ટ કોવિડ સિન્ડ્રોમના જે સિમ્પટમ્સ છે એ અગર તમને થતા હોય તો એ ગાયબ થઈ જાય અને અગર ના થયા હોય હજી તો ફ્યુચરમાં થાય પણ ના પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ આપણે થયું હોય કે આગળ જઈને ના થાય એના માટે જે એકમાત્ર વસ્તુ આપણે ડિસ્કસ કર્યું એ પ્રમાણે રિહેબિલિટેશનની આમાં જરૂર હોય છે આના જ સંદર્ભમાં વેલકર હોસ્પિટલ પેસર પ્રોગ્રામ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યું છે પેસર પ્રોગ્રામ એક સ્પેશિયલાઇઝ્ડ ટ્રેનિંગ પ્રોટોકોલ છે જેમાં રેસ્પિરેટરી રિહેબ અને એક્સરસાઇઝ અમે પેશન્ટ્સને કરાવડાવશું જેનાથી લોંગ ટર્મ ઇફેક્ટ્સ કોવિડના એ કાઉન્ટર કરી શકે ક્યાં તો એ એડ્રેસ કરી શકે ટાઈમમાં સો દેટ એ પરમનન્ટ ડેમેજ ના કરી બેસે આ પેસર પ્રોગ્રામ ઇઝ ગોઈંગ ટુ બી હેડેડ બાય ડૉક્ટર નિકિતા દેસાઈ જે એક કાર્ડિયો રેસ્પિરેટરી રિહેબ સ્પેશિયલિસ્ટ છે આમાં જ એમને ટ્રેનિંગ લીધી છે આવો મળીએ આપણે ડૉક્ટર નિકિતાને અને જાણીએ એમને શું કહેવું છે મારી રેસ્પિરેટરીમાંની હાયર ટ્રેનિંગ અને આ વેલકેર હોસ્પિટલનું વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બંને વસ્તુને મળીને અમે તમને ફ્રી કન્સલ્ટેશન પ્રોવાઈડ કરીએ છીએ એના જ માટે તમે નીચે આપેલા નંબર પર જરૂરથી કોન્ટેક્ટ કરી શકો છો અને યુ કેન રીચ આઉટ ટુ અસ ફોર ધ સેમ થેન્ક યુ